કરજણના મહંત પૂજ્ય ભોલાગીરી બાપુએ નર્મદા સફાઈ અભિયાનની ઝુંબેશ ઉપાડી છે. અતિ પવિત્ર નર્મદા ધીમે ધીમે પ્રદૂષિત થઈ રહી છે. નર્મદાના કાંઠે શરૂ થયેલી ધંધાદારી હાટાળીઓએ નર્મદાની સ્વચ્છતાને આભડી દીધી છે. ત્યારે કરજણના મહંત પૂજ્ય ભોલાગીરી બાપુ નર્મદા સફાઈ માટે મેદાનમાં આવ્યા છે. આજે નારેશ્વર ધામ ખાતેથી નર્મદા સફાઈ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી. મહંત શ્રી ભોલાગીરી બાપુ નર્મદા નદીના કિનારે દુકાનો ખાણીપીણીની લારીઓ ધરાવતા દુકાન ચાલકોને બોલાવી નર્મદા નદીમાં કચરો નાખવા કરતા કચરાપેટીનો ઉપયોગ કરવા આહવાન કર્યું હતું. ગંગાજી માતા છે તો નર્મદાજી પુત્રી છે, એટલે તેની સફાઈ રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું છે તેવું જણાવતા ભોલાગીરી બાપુ નર્મદા સફાઈનું જનજાગરણ અભિયાન છેડીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાધુ સંતો કે આગેવાની મેં ભોલેગીરી બાબાને એ સોચા કે હમારી નર્મદા ભી એસી શુદ્ધ ઓર પવિત્ર રહે, ઇસલિયે ઉન્હોને યે નર્મદા કિનારા નારેશ્વર સે ઉન્હોને યે શરૂઆત કિયા કે હમ યહાં સબ પવિત્ર રખે ઓર શુદ્ધ રખે, કિસી કો કચરા યહાં મત ડાલને દે, એસા સબકો ઇકઠ્ઠા કરકે ઉન્હોને યે સબ બાત બતાઈ ઓર કહે કે આપ યહાં ગંદકી મત કરો. માતાજી અગર સાથ દેતી હૈ સરકાર और क्या है, नहीं देती है तो हम लोग करेंगे साहब. आज आपने यहाँ पर आकर क्या किया? आज हमने यहाँ सफाई करवाया और साहब चालू करवा दिया हमारे, कल से देखिए हमारे सफाई चालू हो जाएगी, चालू है बच्चे. घटी होगी हो गए, आज 35-36 साल से तपस्या कर रहा हूँ, मेरे सामने माँ गंदी हो गए ना, नहीं देख सकते. गवर्नमेंट भी करेगा, सब करेंगे, सभी जात करेंगे सफाई.